સુપ્રભાત, અન્નદાતા કાર્યક્રમમાં આપ સૌ ખેડૂત મિત્રોનું સ્વાગત છે. આપણે જે ખેતી કરતા હોઈએ તો આમ તો ઘણી બધી કાળજી લેવાની હોય, પણ એમાં બિયારણ બહુ અગત્યનું છે. બિયારણની કાળજી જો આપણે ન લઈએ તો આખું વર્ષ આપણું ફેલ જાય, ને એટલા માટે ખાસ કરીને જે જુદા જુદા પ્રકારના જે બિયારણો છે તે આપણે પસંદ કરવા જોઈએ. હવે બજારમાં તો ઘણા બધા બિયારણ મળે છે, પણ આપણે મોટાભાગે પ્રમાણિત બિયારણ આપણને મળે આવો આગ્રહ રાખવો જોઈએ. પ્રમાણિત બિયારણ જો ન હોય ને તો ઘણી વખત આપણને વાવી લીધા પછી ખબર પડે અને નબળું બિયારણ નીકળે તો આપણું આખું વર્ષ ફેલ જાય છે. એટલે બિયારણ ખાસ જે તે આપણી જમીન છે એને અનુરૂપ હોવું જોઈએ. હવે જો જમીનને અનુરૂપ બિયારણ આપણે પસંદ ન કર્યું હોય તો પણ આપણને પાક ઉત્પાદન સારું મળે નહીં. એટલે આપણી જમીનને અનુરૂપ પાક પસંદ કરી જે પાક વાવવાનો છે તે પાકમાં પણ જે જુદી જુદી જાતો છે એમાં આપણા વિસ્તારને અનુકૂળ આવતી હોય એવી જાતનું બિયારણ પસંદ કરવું, અને આ જે બિયારણ છે તેમાં ખાસ કે બિયારણ તો ઘણા બધા જુદા જુદા પ્રકારના આવે છે, ખાસ કરીને ન્યુક્લિયસ બિયારણ છે, પછી બ્રીડર બિયારણ છે, ફાઉન્ડેશન છે. હવે આ જે બિયારણો છે એ તો વૈજ્ઞાનિકો માટેના છે, વૈજ્ઞાનિકો એની કાળજી લેતા હોય અને પછી એમાંથી આપણને પ્રમાણિત બિયારણ મળે. હવે જે પ્રમાણિત બિયારણ આપણે આગ્રહ રાખીને લેવું જોઈએ. પ્રમાણિત બિયારણ મળે ક્યાં? તો પ્રમાણિત બિયારણ છે એ નિગમમાં મળે. ખેડૂતોને જો પ્રમાણિત બિયારણ મેળવવું હોય અથવા પોતાને બનાવવું હોય તો પણ એમણે નિગમનો સંપર્ક કરી અને નિગમ મારફતે પોતે પ્રમાણિત બિયારણ બનાવી શકે, અને પોતાને બિયારણ પ્રમાણિત લેવું હોય તો નિગમનો એમને સંપર્ક કરવો જોઈએ. હવે પ્રમાણિત બિયારણ છે એ કેમ ખબર પડે? તો પ્રમાણિત બિયારણ જે છે એની કોથળી હોય, થેલી હોય, એના ઉપર એમની ટેગ લગાવેલી હોય છે, ખાસ કરીને સર્ટિફાઈડ એટલે કે પ્રમાણિત બિયારણ જે છે એને ભૂરા રંગની એ ટેગ હોય છે. એમના નીચે સફેદ રંગની બીજી પણ એક ટેગ હોય છે એ ઉત્પાદકની ટેગ છે. કોણે ઉત્પાદન કર્યું ખેડૂતને ખબર પડવી જોઈએ કે કોણે ઉત્પાદન કરેલું છે, જેથી કરીને માનો ક્યારેક કોઈ બિયારણ નબળું નીકળ્યું અથવા કંઈક ખામી નીકળી તો એ ઉત્પાદકનો સંપર્ક પણ કરી શકે અથવા તો એમના ઉપર દાવો પણ કરી શકે. એટલે ઉત્પાદકની ટેગ છે એ પણ ખાસ જોવી જોઈએ. એટલે આ જો ટેગ જોઈને આપણે બિયારણ લીધેલું હશે તો આપણે છેતરાવાનો પ્રશ્ન થાય નહીં અને સારું આપણને બિયારણ મળી રહે. અમે એટલા માટે આગ્રહ રાખીએ છીએ કે અમે જે સંશોધન કરીએ છીએ તે એક જ કોઈ પણ જાત હોય અથવા તો કોઈ પણ હેતુ હોય એમના માટે જ્યારે અમે એનો ખતરો લઈએ ત્યારે એક જ જાત ઉપર અથવા તો એક હેતુ માટે ત્રણ ત્રણ વર્ષ સુધી અમે જાતને તપાસીએ અથવા હેતુને તપાસીએ છીએ, અને એ ત્રણે ત્રણ વર્ષ સુધી જ્યારે કોઈ પણ જાતે સારું ઉત્પાદન મળ્યું હોય ત્યારે જ અમે એમને એગ્રેસ્કોમાં મૂકીએ છીએ. એગ્રેસ્કોમાં ખેડૂતો પણ હોય છે, અને એ ખેડૂતો જે છે એમાં ચર્ચા કરે, ચર્ચાને અંતે વૈજ્ઞાનિકો અને ખેડૂતો સહમત થાય અને પછી આપણે એમને સરકારમાં ભલામણ કરીએ છીએ. એટલે આખા સૌરાષ્ટ્રમાં જુદા જુદા જમીનમાં જુદા જુદા વિસ્તારમાં જુદા જુદા હવામાનમાં આ તપાસાય હોય અને એમણે પોતાનું સારું પરફોર્મન્સ બતાવેલું હોય એટલે આપણે આગ્રહ રાખીએ છીએ કે ખેડૂતોની જમીન પણ જુદા જુદા વિસ્તારમાં આવેલી હોય અને જો આ ભલામણ કરેલું એ પોતે વાપરશે તો એને પોતાને છેતરાવાનો પ્રશ્ન નહીં આવે, પોતે જે વાવે છે તેના ઉપર એમનો ભરોસો બેસશે અને ખેતી ઉપર તેમનો છે એમનો જે ભરોસો છે એ કાયમ જળવાઈ રહે. અને એટલા માટે અમે ખાસ આગ્રહ રાખીએ છીએ કે ભલામણ કરેલી જે જાતો છે, ભલામણ કરેલા જે હેતુઓ છે એ જ એમણે આગ્રહ રાખીને પસંદ કરવા જોઈએ. ખેડૂત ભાઈઓ, કૃષિ ઉત્પાદનમાં રાસાયણિક ખાતરનો મહત્વનો ફાળો છે, તેની પાછળ વધારે પડતો ખર્ચ થતો હોય છે. ખેડૂત ભાઈઓ, જાણીએ કે રાસાયણિક ખાતર ખરીદતી વખતે કઈ કઈ મહત્વની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. રાસાયણિક ખાતર ખરીદવા જાઓ ત્યારે પ્રતિષ્ઠિત અને વિશ્વાસપાત્ર દુકાનેથી જ ખરીદી કરવી જોઈએ. ખાતર ખરીદતી વખતે એ બાબતનું ધ્યાન રાખવું કે બેગની કોથળી કે પેકિંગ સારું છે કે નહીં. પેકિંગ હંમેશા નવું હોવું જોઈએ. કોથળી જૂની કે ફાટી ગઈ નથી ને, અથવા તો હાથથી સિલાઈ કરેલી નથી, તે બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો એવું હોય તો રાસાયણિક ખાતરની ખરીદી ન કરવી જોઈએ. રાસાયણિક ખાતર ખરીદી લીધા પછી દુકાનદાર પાસેથી પાકું બિલ કે રસીદ લેવી જોઈએ.
કારણ કે વજનમાં ઓછું કે નકલી ખાતર હોય તો બિલના આધાર પરથી દુકાનદારની સામે ફરિયાદ કરી શકો છો. રાસાયણિક ખાતરની ખરીદી કરતી વખતે તે બેગ પર તેમાં રહેલા પોષક તત્વોની માત્રા લખેલી હોય છે, તેને બરાબર ચકાસી લેવું જોઈએ. હવે વાત કરીએ ખાતરની શુદ્ધતા વિશે. ખેડૂત ભાઈઓ, તમે પૂરી સાવધાની સાથે રાસાયણિક ખાતર ખરીદી લીધું છે, પરંતુ તેનો ઉપયોગ કરતા પહેલા તેની શુદ્ધતાની ચકાસણી કરવી જરૂરી બને છે. આવો સૌ પ્રથમ યુરિયાની શુદ્ધતા વિશે વાત કરીએ. યુરિયા ચમકદાર એક સરખા દાણાવાળું હોય છે. દાણા પાણીમાં નાખવાથી પીગળી જતા હોય છે. તે દાણાને પાણીની સાથે હથેળીમાં લેવાથી ઠંડક અનુભવાતી હોય છે. યુરિયાના દાણાને ગરમ કરવાથી દાણા પીગળી જતા હોય છે. જો બધા દાણા પીગળી જાય તો સમજવું કે તે યુરિયા શુદ્ધ છે. હવે ડીએપીની શુદ્ધતાની વાત કરીએ તો ડીએપીના દાણા એકદમ ગોળ નથી હોતા. ડીએપીના દાણાને ગરમ કરવાથી સાબુદાણા જેવા ફૂલી જાય તો તે ડીએપી શુદ્ધ હોય છે. ડીએપીના દાણાને નીચે રાખીને બૂટની સાથે ઘસો તો શુદ્ધ ડીએપીના દાણા સરળતાથી નહીં તૂટે, અને જો દાણા તૂટી જાય તો ડીએપીમાં મિશ્રણ કરેલું છે. 1 ગ્રામ ડીએપીનો નમૂનો 5 મિલી શુદ્ધ પાણીમાં નાખીને હલાવો. પછી તેમાં 1 મિલી નાઇટ્રિક એસિડ નાખી ફરીથી હલાવાથી પીગળી જાય તો ડીએપી શુદ્ધ છે. 1 ગ્રામ ડીએપીમાં ચૂનો મિશ્રણ કરો. જો તેમાં એમોનિયા જેવી ગંધ આવે તો ડીએપી શુદ્ધ છે તેમ સમજવું. હવે વાત કરીએ પોટાશની. પોટાશનો નમૂનો લઈ તેમાં શુદ્ધ પાણી મિશ્રણ કરી હલાવો, અને તેમાં પીગળી જાય અને તેમાં કોઈ પદાર્થ ઉપર તરે તો શુદ્ધ પોટાશ હોય છે, અને જો મિશ્રણ કરી તેમાં કોઈ થોડો પદાર્થ નીચે બેસી જાય તો તે પોટાશમાં મિશ્રણ છે. પોટાશને પાણીમાં નાખો તો પાણી લાલ થઈ જાય છે. હવે ખેડૂત ભાઈઓ, વાત કરીએ સિંગલ સુપર ફોસ્ફેટની. આ ખાતર દાણાદાર હલકા ભૂરા રંગ જેવા તેના દાણા હોય છે. તેમાં થોડા દાણા લઈ હાથમાં ઘસવાથી સરળતાથી તૂટી જાય તો તે શુદ્ધ છે, અને પાવડરના રૂપમાં પણ આવે છે. આ સિંગલ સુપર ફોસ્ફેટમાં ડીએપીનું મિશ્રણ વધારે થતું હોય છે. સિંગલ સુપર ફોસ્ફેટના દાણાને ગરમ કરવાથી તે ફૂલતા નથી, ડીએપીના દાણા ફૂલી જતા હોય છે. આમ ખેડૂત મિત્રો, રાસાયણિક ખાતરોની પસંદગી કરતી વખતે આ બધી બાબતોનું ધ્યાન રાખીશું તો આપણે ગુણવત્તાયુક્ત ખાતરો મેળવી શકીશું અને આપણા પાક ઉત્પાદનમાં વધારો કરી શકીશું. આજે આપણે ટામેટાની કાપણી, ગ્રેડિંગ અને પેકિંગ વિશે જોઈએ. તો ટામેટા એ અગત્યનું શાકભાજી પાક છે. હવે ટામેટાની કાપણી જે જોઈએ તો એના કાપણી જે કરવામાં આવતી હોય છે એ કાપણી એને કયા પર્પઝ માટે, કયા હેતુ માટે આપણે કાપણી કરીએ છીએ એ લક્ષ્યમાં રાખી એની કાપણી કરવામાં આવે છે. જો આપણે કેનિંગ માટે જો ટામેટાને મોકલવાના હોય તો એકદમ પાકા લાલ કલરના ટામેટા એ ઉતારવા જોઈએ. ત્યાર પછીનો બીજો જે પર્પઝ જે જોઈએ તો લોકલ માર્કેટ. તો લોકલ માર્કેટમાં જો ટામેટા આપવાના હોય તો એક પરિપક્વ લાલાશ પડતા જે ટામેટા જે છે એ આપણે ઉતારવા જોઈએ. અને જો દૂરના માર્કેટની અંદર આપણે જો મોકલવા માંગતા હોઈએ તો દૂરના માર્કેટ માટે એકદમ પરિપક્વ જે ટામેટા, લીલા કલરના ટામેટા જે છે કે સ્લાઇટ લાલ કલર જે ફેરવાયેલો હોય તો દૂરના માટે એવા ટામેટાની આપણે પસંદગી કરીએ. એટલે આપણે ત્રણમાંથી કયા માર્કેટમાં મોકલવા માંગીએ છીએ એ રીતે ટામેટાને આપણે કાપણી કરવી જોઈએ. ત્યાર પછી એનું ગ્રેડિંગ. તો ગ્રેડિંગ પણ અગત્યનો મુદ્દો છે. તો ગ્રેડિંગની અંદર જોઈએ તો ટામેટાની જે કાપણી કરી તો એ ટામેટાનું જે કાપણી પછીનું જે ઝડપથી વજનમાં લોસ થાય છે તો એ વજન ટેમ્પરેચરના કારણે વજનમાં આપણને ઘટાડો થતો જોવા મળે છે. તો વધુ નુકસાન ન થાય અને એની ક્વોલિટી બગડે નહીં એટલે જેવી કાપણી આપણે કરીએ તરત જ ખેતરમાં જે છોયાવાળી જગ્યાએ ઝાડ નીચે આપણે એક તાડપત્રી અથવા તો જે બીજું નીચે કંઈ પાથરી એની અંદર જ ટામેટાં મૂકીએ અને ટામેટાનું આપણે ગ્રેડિંગ કરીએ. તો ગ્રેડિંગમાં પણ અગત્યનો મુદ્દાઓ જે કહીએ તો ખેડૂત મિત્રો, ગ્રેડિંગ જે કરવાનું છે તો એમાં પરિપક્વ ટામેટા જે છે એકદમ જીવાતથી નુકસાન પામેલા ટામેટા આપણે અલગ કરી દઈએ, બીજા અધકચરા જે ટામેટા છે એને પણ જુદા કરી દઈએ. એટલે આ રીતે બગડેલા હોય, દબાઈ ગયેલા ટામેટા હોય એવા ટામેટા અલગ કરીએ અને સાથે પરિપક્વ જે એકદમ પરિપક્વ એક જ સરખી ક્વોલિટીના જે ટામેટા છે એને આપણે અલગ કરી દઈએ. એટલે આ રીતે આપણે ગ્રેડિંગ કરીશું એટલે ચોક્કસ એનો આપણને ઊંચો ભાવ મળી રહે. ત્યાર પછી એની
ગ્રેડિંગ કર્યા પછીનું જે સ્ટેજ જે છે પેકિંગ, તો પેકિંગ પણ ટામેટા માટે અગત્યનો પાર્ટ જે છે. તો પેકિંગની રીતે જે જોઈએ તો પેકિંગ તમે કયા માર્કેટમાં મોકલવા માગો છો, કે આપણે જે એની કેનિંગ માટે મોકલીએ છીએ અથવા તો લોકલ માર્કેટ અથવા તો દૂરના માર્કેટ માટે મોકલીએ છીએ, તો એ રીતે આપણે એનું પેકિંગ કરવું જોઈએ કે જેથી માર્કેટ સુધી પહોંચે ત્યાં સુધી ટામેટા ડેમેજ થઈ આપણે એનું નુકસાન ભોગવવું પડે નહીં. તો ટામેટાના પેકિંગની રીતે લાકડાના બોક્સની અંદર જે આપણે જોઈએ, તો લાકડાના બોક્સ જે તમે જોઈ રહ્યા છો તો એની અંદર કાગળ નીચે આજુબાજુ કાગળ ગોઠવી એની અંદર એક સરખા સાઈઝના ટામેટા ગોઠવી અને જે છતાં પણ ગ્રેડિંગમાં પણ કંઈ ખામી રહી ગઈ હોય એ ખામીને આપણે દૂર કરીએ. એની અંદર પણ જો બગડેલા બીજા કંઈ ટામેટા આવેલા દૂર કરી એક સરખા એના લેયરની અંદર એ પેક કરી અને એની અંદર ઉપર પછી જે એનું ટામેટાનું જે બોક્સ જે છે લાકડાનું બોક્સ પેક કરી અને એ બોક્સને તાત્કાલિક જે માર્કેટની અંદર આપણે મોકલવા માગતા હોઈએ એને પણ ઠંડા તાપમાને અથવા તો જે કંઈ જે સાધનમાં જે મોકલે કુલ વાન અથવા તો જે કંઈ તાપમાન સીધું તાપમાનની અસર ન થાય એ રીતે જેમ બને એમ ઝડપી જે કંઈ માર્કેટ દૂર નજીક અથવા તો લોકલ માર્કેટની રીતે વેપારી અને ગ્રાહક સુધી જેમ બને એમ ઝડપી ટામેટા જાય જેથી કરી એની ક્વોલિટી ગુણવત્તા જળવાઈ રહે, ખેડૂતને સારી ક્વોલિટીનો માલ મળે અને સાથે સારું ઉત્પાદન જે આપણે મેળવ્યું છે એ જે ખેડૂત સુધી પહોંચતા સુધી ઉતાર્યા પછી એનું ઝડપથી એનું વેઇટ ઘટતું હોય છે તાપમાનના કારણે, તો એ તાપમાન વેઇટ ન ઘટે એ રીતે આપણે કાળજી રાખી અને સારું મોટું ઉત્પાદન જે આપણને મળી રહે સાથે ઊંચો ભાવ મળે અને એ રીતે આ રીતે આપણે ટામેટાની સાથે જે જેવી આપણે ખેતી પદ્ધતિમાં ધ્યાન રાખી એટલી જ ધ્યાન આપણે જો કાપણી ગ્રેડિંગ અને એનું પેકીએ તો ચોક્કસ આપણે નફો વધુ મેળવી આપણી ટામેટાને ખેતકારક કરી શકીએ. આજે આપણે જે અળસિયાની ખાતર આપણે વર્મી કમ્પોસ્ટ અથવા તો અળસિયાનું ખાતર વિશે આપણે જે અગત્યની બાબતો આપણે જાણીએ, ખાસ કરીને અળસિયાનું ખાતર આપણે બનાવવા માટે એક તો મુખ્ય મુદ્દો એક ખાસ કરીને અળસિયાની જે જાતો છે પસંદગી કરીને જાતો કે ઇસિનિયા ફ્લોટીડા છે, ઇડીનસ એન્જન્સ છે, જે તેના ખોરાક જે ખાય છે એનું ત્રણ ગણું વર્મી કમ્પોસ્ટ તરીકે એની કાસ્ટ હગાર જે બહાર પડે છે એને વર્મી કમ્પોસ્ટ ખાતર તરીકે આપણે ઓળખવામાં આવે છે. જે જગ્યાની પસંદગી ખાસ કરીને ઊંચાણવાળી જગ્યા કે જે જ્યાંથી આપણે ઊંચાણવાળી જગ્યા પસંદ કરવાની જરૂરિયાત રહે છે, કારણ કે જે ઊંચાણવાળી જગ્યા આપણે પસંદ કરીએ અળસિયાની અંદર જે આપણે ભેજનું પ્રમાણ જાળવવાનું હોય તો પાણીનો છંટકાવ કરીએ તો વધારાનું પાણી અંદર નીકળી શકે. એક કે જ્યાં આપણે છાયાવાળી જગ્યા કે અળસિયા સેન્સિટિવ બહુ હોય છે કે એને એક છાયાવાળી જગ્યા આપણે જ્યાં આપણે છાયા ઉપલબ્ધ થઈ શકે એવી છાયાવાળી જગ્યા પસંદ કરવી છે. બીજું કે એને આપણે સેન્દ્રીય તત્વ અથવા તો જેનું મટીરિયલ છે ખોરાક માટેનું જે મટીરિયલ છે એ અવેલેબલ તાત્કાલિક એની જગ્યાએ મળી શકે એવી જગ્યા આપણે ખાસ એ પસંદ કરવી. આપણી પાસે સેન્દ્રીય ખોરાક કેટલો ઉપલબ્ધ છે એના પ્રમાણમાં આપણે એનો બેડ કરવાનું જરૂરિયાત રહે છે. કે સામાન્ય રીતે ધારો કે બેડ આપણે તૈયાર કરીએ 10 મીટર બાય 1 મીટર અને 2 થી 3 ફૂટ જેટલો ઊંચો. ખાસ કરીને અળસિયાની જ્યારે આપણે બેડ ભરવાનું થાય ત્યારે એના માટેના જે 4 સ્ટેપ આપણે ગણતરી આપણે ધ્યાનમાં રાખવા જોઈએ કે શરૂઆતમાં આપણે બેડ જો તૈયાર કરવું હોય તો સિમેન્ટથી પણ પાકું કરી શકાય અથવા તો આ જે ટાચ ઈંટો અને ગોરાળું માટીનો ભૂકો કરી અને નીચે દબાવીને પછી આપણે આપણા ફાર્મ વેસ્ટ જે આપણે ગણીએ છીએ કે જે ઝાડપાનના પાંદડાઓ છે કે પછી શેરડીના પાંદડા છે કે પાલો છે કે પછી આપણે પથારી આપણે જે ઢોરઢાકરની જે પથારી આપણે ઓગાટ બહાર કાઢીએ એ ઓગાટ છે જે વસ્તુઓ આપણે નીચેના પહેલા થરમાં આપણે પાથરી અને એને અઠવાડિયા સુધી એક તૈયાર કરવાનું હોય કે અઠવાડિયા સુધી એનું વિઘટનની ગરમી એની અંદર ઓછી થાય એટલા માટે નિયમિત એને પાણીનો છંટકાવ કરી અને એના ઉપર છાણની રાબડી નાખી અને કોહવાય એટલું નરમ મુલાયમ અને નરમ જેવું બનાવી અને પછી એને પહેલા થરમાં આપણે પાથરવામાં આવે છે. એના ઉપર બીજો થર તરીકે આપણે સેન્દ્રીય જે ખોરાક તરીકે આપણે છાણિયું ખાતર છે એ છાણિયા ખાતરને આપણે એના ઉપર જે આપણે છાણિયું ખાતર પાથરી દેવું જોઈએ. એના પછી આપણે 1 બાય 1 બાય 1/2 મીટરના પ્રમાણે 1000 થી 1500 અળસિયા એની અંદર આપણે નાખવાના આવે.
તો એને આપણે પૂરું સેન્દ્રિય ખાતર આપણે માળી નાખી શકીએ. અળસિયા નાખ્યા પછી આપણો જે લીલો, જે ખાસ કરીને લીલો ચારો છે, લીલો જે કંઈ લીલા પાંદડા છે, શાકભાજીના કટિંગ છે કે જે કંઈ વેસ્ટ મટીરિયલ વધ્યું હોય કે જે કંઈ નિંદામણના કાંટ છે, એના ઝીણા કટિંગ કરી અને એના ઉપર આપણે 10-15 સેન્ટીમીટર જેટલું આપણે એનું દળ બનાવી અને છાંટી, એના ઉપર છાણની રાબ છાંટી અને એના ઉપર આપણે છેલ્લે થરમાં કોથળા, છણના કોથળા આપણે નાખી અને એને ઉપર આપણે બેડ તૈયાર કરવા છે. બેડ તૈયાર કર્યા પછી ખાસ કરીને શિયાળાની અંદર એક વખત આપણે દિવસમાં પાણીનો છંટકાવ કરવાનો રહે. સામાન્ય અળસિયાને 30-40 જેટલું ભેજનું પ્રમાણ જળવાઈ રહેવું જોઈએ કે જે એટલે એને સેન્સિટિવ ભેજનું, એને વધારે પાણી, વધારે બહુ વધારે પડતું પાણી પણ સહન નથી કરતા, માપસરના ભેજની અંદર એ જીવી શકે છે. 20-25-30 સેન્ટીગ્રેડ ઉષ્ણતામાનથી વધારે ઉષ્ણતામાન જાય તો પણ અળસિયાને એના જીવનમાં મુશ્કેલી ઊભી થાય અથવા તો એનું મૃત્યુ પણ થઈ શકે. અળસિયાનું ખાતર જો સારું આપણે એનો ખોરાક આપણે પૂરો પાડ્યો હોય તો સારું વિઘટન કરેલું ને જો ખોરાક હોય તો અળસિયાનું જે ખાતર છે એ 40-50 દિવસની અંદર તમને અળસિયાનું ખાતર મળતું થાય છે. અને ખાસ કરીને અળસિયાનું ખાતર જ્યારે તૈયાર થાય તો 40-45 દિવસે અથવા તો 60-70 દિવસે ખાતર તૈયાર, ત્યારે એને 3-4 દિવસ કે 5 દિવસ સુધી એનું પાણી આપવાનું બંધ કરવાથી અળસિયા જે છે ઉપર હોય એ નીચે ઉતરી જાય. પછી અળસિયાને ઉપરનો જે થર છે 10 સેન્ટીમીટરનો થર હોય એનો ભેગો કરીને ઢગલી કરી દેવાની, તો એને આપણે 12 કલાક જેટલું કે 24 કલાક જેટલું મૂકી દઈએ ઢગલેની અંદર, જેટલા એના અથવા તો અળસિયા હોય જમીનમાં ઉતરી જાય. પછી એને ઉપર ભેગું કરી અને છાંયણે સૂકવી અને છાંયણીથી આપણે ચાળી અને એ અળસિયાનું ખાતર આપણે મેળવી શકીએ. 10x1નું બેડ હોય તો તમારે વર્ષે 6 વખત આપણે એને અળસિયાનું ખાતર આપણે મળી શકીએ છે. 1000-1500 કિલો જેટલું આપણે એનું અંદર ખાતર મેળવી શકાય છે. અન્નદાતા કાર્યક્રમ વિશે વધુ વિગત જાણવા આપ અમને અમારા નિયત સરનામા પર પત્ર વ્યવહાર દ્વારા સંપર્ક કરી શકો છો. અન્નદાતા ન્યૂઝ 18 ગુજરાતી A/101 કોમર્સ હાઉસ 5 કોર્પોરેટ રોડ પ્રહલાદનગર અમદાવાદ 380051. તો આજની કૃષિ જ્ઞાનની સફરને અહીં જ સમાપ્ત કરીશું. આવતીકાલે ફરી મુલાકાત કરીશું કૃષિની નવી જાણકારીઓ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.